सूरत जिल्लाना ओलपाड तालुकामां आवेल सायण रेलवे स्टेशन खाते प्रजानी अवरजवर माटे अंडरग्राउंड टनल बनावा अने सायण स्टेशन खाते ट्रेनोने स्टॉपेज आपवानी मांग कराई छे। सूरत जिल्लाना ओलपाड तालुकामां आवेल सायण रेलवे स्टेशन खाते प्रजानी अवरजवर माटे अंडरग्राउंड टनल बनावा अने सायण स्टेशन खाते ट्रेनोने स्टॉपेज आपवानी मांग कराई छे। सूरत जिल्ला पंचायतना माजी विरोध पक्षना नेता दर्शनभाई नायक द्वारा रेल राज्यमंत्री दर्शनाबेन जरदोशने पत्र लखी रजूआत कराई छे, जेमां लोकोने पड़ती हालाकी अने समस्याना हल थवाथी थनारा फायदा अंगे रजूआत कराई छे। सूरत जिल्लाना ओलपाड तालुका खाते सायण रेलवे स्टेशन आवेलुं छे अने सायण रेलवे स्टेशननी वर्षो जूनी घणी पड़तर मांगणीओ छे अने सायणनी आजूबाजूना 30-40 ગામના લોકોનો અને કામરેજ તાલુકાના 6-7 ગામના લોકોનો મુંબઈ હોય, સુરત હોય, વડોદરા હોય, ભરૂચ હોય કે અન્ય જગ્યાએ સાયણ રેલવે સ્ટેશન મારફતથી વ્યવહાર ચાલે છે અને સાયણની આજુબાજુમાં લાખોની સંખ્યાની વસ્તીઓ આવેલી છે। ધીરે ધીરે સાયણ હોય, ડેલાળ હોય, સીવાણ હોય અને આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ધરાવે છે, અસંખ્ય પરપ્રાંતીય લોકો આ વિસ્તારમાં વસે છે। સાયણ ખાતે સાયણ સુગર ફેક્ટરી હોય, સ્કૂલો હોય અને કામરેજ તાલુકાના આ ગામોમાં પણ મોટા પ્રમાણમાં સ્કૂલો અને બીજા પરપ્રાંતિના લોકો મોટા પ્રમાણમાં વસે છે। સાયણ રેલવે સ્ટેશન ખાતે જે રીતે અગાઉના સમયમાં ઓવરબ્રિજ બનાવવાના કારણે પૂર્વ વિસ્તારના લોકોનો વ્યવહાર જે હતો તે બંધ થવામાં આવ્યો છે અને 70 ફૂટનું મોટું ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, એનો કોઈ પ્રકારનો અવરજવર થતી નથી। આના કારણે પૂર્વ વિસ્તારના અસંખ્ય લોકો આનાથી સમસ્યાથી પીડાય છે। આ અનુસંધાનમાં અંડરપાસ બનાવવામાં આવે અને સાયણ ખાતે રેલવે સ્ટેશન ઉપર જે રીતે પ્લેટફોર્મની ઉપર શેર બનાવવામાં આવે છે એનું વિસ્તૃતીકરણ કરવામાં આવે, અન્ય બીજી સુવિધા આપવામાં આવે અને ખાસ કરીને પરપ્રાંતીય લોકોની વસ્તીના અનુસંધાનમાં મોટી સુપરફાસ્ટ ટ્રેનો અને અન્ય ફાસ્ટ ટ્રેનોનો પણ સ્ટોપેજ આપવામાં આવે અને આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી સંસદ સભ્ય અને હાલના રેલમંત્રી દર્શનાબેન જરદોશજી અહીંયાથી પ્રતિનિધિત્વ કરે છે અને ઘણા સમયની આ પડતર માંગણીઓ છે, એટલે સાયણ અને આજુબાજુના લોકોની લાગણી, પરપ્રાંતિયના લોકોની લાગણી અને ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થાય અને સુરતની આજુબાજુમાં આવેલું આ સાયણ રેલવે સ્ટેશન જો વધારે વિકાસ કરવામાં મંત્રીશ્રી ધ્યાન આપે તો આવનારા દિવસોમાં સુરત રેલવે સ્ટેશન ઉપર ભારણ ઓછું થાય અને લોકોનો પણ સુરત સુધીનો જે ધક્કો છે ધક્કો ઓછો થાય। આ અનુસંધાનમાં મેં પત્ર લખીને એક લાગણી અને માંગણી વ્યક્ત કરી છે, આ તમામ સાયણ રેલવે સ્ટેશનની સુવિધાઓ પ્રાપ્ત થાય એવી અમારી લાગણી અને માંગણી છે।